દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા ઘાતક વેરિયન્ટથી આખી દુનિયા ભયભીત છે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરજન્સી બેઠક યોજી હતી પીએમ મોદીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયની ફેરવિચારણા કરવા અધિકારીઓને આદેશ કર્યો છે ઓમિકોન નામના કોરોનાના નવા વેરિયન્ટને કોઈપણ રીતે ભારતમાં પ્રવેશ ન મળે એ માટે સરકારને તમામ રીતે એલર્ટ રાખવા પીએમ મોદી એક્શન મોડમાં છે ઇમરજન્સી બેઠકમાં મોદીએ કહ્યું હતું કે આ વખતે કોઈ ભૂલ ન થવી જોઈએ પીએમ મોદીએ ઝડપથી તમામ નાગરિકોનું સંપૂર્ણ વેક્સિનેશન કરવા તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સૂચન કર્યું છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવાની ઘોષણા થઈ હતી પીએમ મોદીના કડક સૂચન પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ફરીથી પ્રતિબંધ લાગવાની પ્રબળ સંભાવના છે અરબી સમુદ્રમાં ઓખાથી દસ નોટિકલ માઇલ દૂર કચ્છ તરફ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ભારત અને ફિલિપિન્સના વિરાટ કાય જહાજ એકબીજા સાથે ટકરાયા હતા ભારતના એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં કુલ એકવીસ ક્રુ મેમ્બર હતા જ્યારે ફિલિપિન્સના માય એવિયેટર નામના જહાજમાં બાવીસ ક્રુ મેમ્બર હતા અકસ્માત પછી સુરક્ષા એજન્સીઓએ તરત દરિયામાં ઘટના સ્થળે પહોંચી બંને જહાજના કુલ તેતાલીસ ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા જેને પગલે મોટી જાનહાડની ટળી ગઈ હતી જહાજોનું ઓઈલ દરિયામાં ન ભળી જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે ભૂગર્ભ ગટરના પ્રશ્ને આ ઉપવાસ આંદોલન કરનાર મૌલિક વદરા નામના યુવાન સામાજિક કાર્યકરે રાજસ્થાનમાં આત્મહત્યા કરી લેતા ખડબડાટ થયો છે મૃતકના પિતા પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારી છે આશાસ્પદ યુવાનના મૃત્યુથી તેમના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે જામનગરના ચંગા ગામમાં પણ રવિ કરસનભાઈ પરમાર નામના યુવાને આત્મહત્યા કરી લેતા ગ્રામજનોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે પોસ્ટ ગ્રેજ્યુએશન નીટનું કાઉન્સેલિંગ સતત મુલત્વી રાખવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો કાર્યભાર વધી ગયો છે રેસિડેન્ટ ડોક્ટરોની અછતને કારણે જીજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોને બાર બાર કલાક સેવા આપવાની ફરજ પડી રહી છે જેને પગલે તેમનો તબીબી અભ્યાસ પણ પ્રભાવિત થઈ રહ્યો છે રેસિડેન્ટ ડોક્ટરોએ ઓગણત્રીસ નવેમ્બરને સોમવારે ઓપીડીમાં સવારે નવ થી સાંજે પાંચ કલાક સુધી સેવા નહીં આપવાનો નિર્ણય કર્યો છે સમગ્ર મુદ્દે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન દ્વારા એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈને આવેદન પાઠવાયું હતું